હલો બાળકો, કેમ છો? મજામાં છો ને? ચલો હવે આપણે ગણિત ગંમતમાં થોડુંક આગળ વધીએ છીએ. ગણિત ગંમતમાં આપણે શું શીખી ગયા? તો શીખી ગયા આપણે પેટર્ન, પણ પેટર્ન હજુ બાકી છે. તમે ચિત્રો દ્વારા તો પેટર્ન શીખી ગયા છો, બરાબર ને? હવે આપણે આ બધું જ આપણે શીખી ગયા છે, તો હવે આપણે શીખવાનું છે કે નંબરોની પેટર્ન કેવી રીતે લખાય છે. તો ચાલો હવે આપણે અહીંયા જોઈએ કે ટીટુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. જો બે સંખ્યાએથી ત્રીજી સંખ્યાએ પહોંચે છે. આ ટીટુ દેડકો છે જે બે સંખ્યા, એક અને બે સંખ્યાએ કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે. હવે ટીકુ ક્યાં જશે? ટીટુ જ્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો. હવે આપણે બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા પર પહોંચવાનું છે. એક, બે, ત્રીજી. ચલો એક, બે, અને અહીંથી કૂદકો માર્યો. ક્યાં માર્યો? નવ પર. એક, બે, અહીંથી કૂદકો માર્યો. ક્યાં માર્યો? બાર ઉપર, બરાબર ને? હવે તેર, ચૌદ, તો અહીંથી કૂદકો ક્યાં મારે છે? પંદર પર. એક, બે, ક્યાં મારે છે? અઢાર ઉપર, બરાબર છે? તો જુઓ બાળકો, તમારે અહીંયા પછી ગોળ કરી દેવાનું છે, બરાબર છે? હવે આ તમારે જાતે કરવાનું છે. હું ફક્ત અડધું જ કરું છું ને, અડધું તમારે જાતે કરવાનું છે. જાતે કરો, બરાબર છે? ચલો એટલું તો થશે ને. બે કૂદકા છોડીને ત્રીજો કૂદકો મારવાનો છે, બરાબર છે? બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા પર આપણે શું કરવાનું છે? કૂદકો મારવાનો છે. હવે નીચે જોઈએ કે ટીટુ શું કરે છે? કૂદે છે. દરેક દસમા પથ્થર પર પહોંચે છે. કેટલું જોરથી કૂદે છે! દરેક દસમા પથ્થરે પહોંચે છે. હવે પથ્થર પર સાચી સંખ્યા આપણે લખવાની છે. દસ વત્તા દસ કરવાના છે, બધામાં દસ વત્તા દસ. તો ચાલો અઠ્યાવીસ વત્તા દસ કેટલા થશે? અહીંયા ગાડી આડત્રીસ થાય છે. અઠ્યાવીસ વત્તા દસ આડત્રીસ થાય છે, પણ અઠ્યાવીસમાંથી દસ બાદ કરીએ તો કેટલા થશે? બોલો, અઠ્યાવીસમાંથી એકડ દસ, એકડે મીંડે દસ આપણે બાદ કરવાના છે, તો કેટલા રહેશે? મીંડ આઠમાંથી મીંડું જાય તો આઠના આઠ જ રહે ને, બેમાંથી એક જાય તો એકના એક, એટલે એકડ આઠ અઢાર. હવે અઢાર વત્તા દસ બરાબર અઠ્યાવીસ, અઠ્યાવીસ વત્તા દસ બરાબર આડત્રીસ, આડત્રીસ વત્તા દસ બરાબર અહીંયા કેટલા થશે? ચલો તગડ આઠ, આડત્રીસ વત્તા દસ કરો બધા, આઠના આઠ, ત્રણને એક ચાર, એટલે કેટલા આવશે? ચોગડ આઠ અડતાળીસ. હવે અડતાળીસ વત્તા દસ કરવાના છે, ફરીથી પાછા અડતાળીસ વત્તા દસ કરીએ તો આઠના આઠ, ચારને એક પાંચ, બરાબર? તો ચલો અહીંયા કેટલા આવ્યા? પાછળ આઠ અઠ્ઠાવન. તો બધાએ તમારે અહીંયા ગાડી લખવાનું છે એ જ રીતે. હવે ફરીથી અઠ્ઠાવનમાં દસ આપણે ઉમેરીએ તો શું કરીશું? આઠના આઠ, પાંચને એક છ, તો અહીંયા શું આવશે? છગણ આઠ અડસઠ. હવે ફરીથી દસ કરીએ, આઠના આઠ વત્તા કરવાના છે, બરાબર ને? આપણે શું કરવાનું છે? વત્તા દસ કરવાના છે. છને એક સાત, એટલે સાત આઠ ઇઠ્યોતેર, બરાબર? તો હવે આ તમારે તમારી ચોપડીમાં જ કરવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ કે આગળ શું છે. જો વાંચો અને ક્રમમાં શું આવશે તે લખવાનું છે. આ પણ એક પેટર્ન જ છે, બરાબર? મન, નમ, મન, પછી અહીંયા શું આવશે આગળ? તો આ જ પ્રમાણે લખવાનું છે. એટલે કે જો પહેલું શું છે? મન, બીજું શું છે? નમ. પહેલું શું છે? મન. હવે અહીંયા શું આવશે? નમ, તો અહીંયા શું આવશે? મન. મન પછી ફરીથી પાછું શું આવશે? નમ. ફરી પાછું શું આવશે? મન. ફરી પાછું શું આવશે? નમ, બરાબર છે? એવી જ રીતે તમારે કરવાનું છે. હવે જો એક, બે, ત્રણ, ત્રણ પછી શું આવે? એક, બે, ત્રણ, ત્રણ પછી શું આવે? ચાર, પાંચ, છ, સાત, આઠ. હવે નીચે લખે દિવસ, રાત, દિવસ. હવે ફરું અહીંયા દિવસ આપી છે, તો દિવસ પછી શું આવશે? રાત. રાત પછી શું આવે? દિવસ. દિવસ પછી શું આવે? રાત, બરાબર? તમારે જાતે લખવાનું છે. એક, બે, એક, બે. જો અહીંયા બે આપેલો છે, એક બે જ આપેલા છે, એથી વધારે આગળ નથી. અહીંયા એક, બે, ત્રણ, ત્રણ પછી આગળ કશું જ નથી આપ્યું, એટલે ચાર, પાંચ, છ, સાત આપણે લખ્યા છે, પણ અહીંયા શું છે? એક, બે, એક, બે, તો અહીંયા બે પછી
एक बे एवी ज रीते लखवानुं छे, बराबर। चलो हवे आगळ आपणे जोईए छे 87, 88, 89 पछी 90, 91, 92, 93, 94 છે ને સહેલું? કેટલું બધું સહેલું છે, તમારે બધાએ જાતે જ કરવાનું છે, બરાબર। ચલો 20, 30, 40 પછી શું આવશે, 50, 60, 70, 80 અને 90। પણ થઈ ગયું। ચાલો હવે આગળ લખીએ 19, 29, 39। અરે બાપરે, આ શું થઈ ગયું? તો આ એકદમ ઇઝી છે, આ 10-10ની ગણતરી કરેલી છે, પણ જો તમને એકદમ સહેલી રીત બતાવું, બરાબર। જો પાછળ બધે 9 તો છે જ, હવે આગળ શું છે, 1, 2, 3, તો અહીંયા શું આવશે, 4, 9 મૂકી દેવાનો, 4 પછી શું આવે, 5, 5, 9 મૂકી દેવાનો, 6, 6, 9 મૂકી દેવાનો, 7, 7, 9 મૂકી દેવાનો, 8, 8, 9 મૂકી દેવાનો। અને બીજી રીત છે કે આપણે 10-10ની ગણતરી કરવાની છે, કે 19, 29, 39 10-10ની ગણતરી કરી કરીને મૂકવાનું છે। ચલો હવે 2, 5, 8, અરે આ તો ગડબડ થઈ ગઈ, પણ ગડબડ કંઈ નથી થઈ, અહીંયા લખ્યું છે 2, 2 પછી 3 અને 4, બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા લખી છે, બે સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા લખી છે, એટલે કે 2, 3, 4 અને 5, 5 પછી 6, 7 અને 8। તો એવી જ રીતે આપણે આગળ વધવાનું છે। ચલો 8 પછી 9, 10 અને 11, 11 પછી 12, 13 અને 14, 15, 16 અને કેટલા લખવાના આપણે અહીંયા, 17, 18, 19 અને કેટલા આવશે, 20। 2-2ની સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા લખવાની રહેશે, 20 પછી 21, 22 અને અહીંયા આવશે 23 સંખ્યા, બરાબર છે। હવે આગળ જોઈએ આપણે 15, 20, 25, તો આ આંકડો કયો છે, તો 5-5ની ગણતરીનો છે। તો ચલો 5-5ની ગણતરી હવે કેવી રીતે કરીશું, તો હવે વેડાનો ઉપયોગ કરીશું આપણે। તો ચલો 1, 2, 3, 4 અને 5 આ આપણા 5 આંકડા છે, 5 વેડા થયા મતલબમાં, બરાબર। તો ચાલો 15 પછી 16, 17, 18, 19, 20, તો 20 છે, 20 પછી 21, 22, 23, 24, 25, 25 છે, હા 25 પછી આગળ આપણે ગણવાનું છે, 25 પછી 26, 27, 28, 29, 30, તો અહીંયા 30 લખવાનું છે, 30 પછી 31, 32, 33, 34, 35, તગડ પાછળ 35, 35 પછી 36, 37, 38, 39, 40, ચોગડે મીંડે 40, પછી 41, 42, 43, 44, 45, ચોગડ પાછળ 45, 46, 47, 48, 49, 50, 50, પાછળે મીંડે 50 થયા। કેટલું સરસ સહેલું છે, આનાથી આપણને ગણતરી પણ આવડે છે અને દાખલા પણ ખૂબ જલ્દી જલ્દી આવડી જાય છે। ચાલો હવે 18, 21, 24, તો હવે અહીંયા ગાડી શું કરશું, અહીંયા પણ એ જ રીતની ગણતરી છે, 18 પછી 19, 20 અને 21, એટલે કે 2ની સંખ્યા છોડીને ત્રીજી સંખ્યા લખી છે, બરાબર। ચાલો 21 થયા, 21 પછી 22, 23 અને 24 લખ્યા છે, 2-2ની જ ગણતરી આપણે કરવાની છે, 24 પછી 25, 26, 26 પછી અહીંયા 27, 27 પછી 28, 29, બગડ નવળ 29, 29 પછી 30, 31, 31 પછી અહીંયા શું લખવાનું છે, 32, બરાબર છે, 32 પછી 33, 34, તગડ ચગડ 34, 35, 36, તગડ ચગડ 36, તો થયા ને। તો 18, 21, 24, 25, 26, 27, 28, 29, હવે આગળ જોઈએ આપણે 18, 21, 24, અરે પાછું આવ્યું, આ પાછું ફરીથી કેટલાનો કૂદકો, 2ની સંખ્યા કૂદાઈને ત્રીજી સંખ્યા, એટલે 18, 18 પછી 19, 20 અને 21, એટલે કે 2 સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા અહીંયા લખી છે। ચાલો 24 પછી 25, 26, એટલે અહીંયા કેટલા આવશે, 27,
सत्यावीस पची अठ्यावीस ओगणत्रीस एटले अहीं केटला आवशे त्रीस, त्रीस पची एकत्रीस बत्रीस एटले अहीं केटला आवशे तेत्रीस, तेत्रीस पची चौत्रीस पैंतीस एटले केटला आवशे पैंतीस पची छत्रीस अने छत्रीस पची साड़त्रीस आड़त्रीस एटले अहीं केटला लखवाना आड़त्रीस पचीनी संख्या लखवानी ओगणचालीस। बराबर छे, बे संख्या कूदीने त्रीजी संख्या तमारे अहीं लखवानी रहेशे। चलो बावन चौप्पन छप्पन जोयुं, हवे अहीं आगळ एक संख्या कूदाई छे एटले के बावन पछी तेप्पन अने चौप्पन एक एक संख्या कूदाई छे। बावन त्रेप्पन चौप्पन पंचावन छप्पन सत्तावन अठावन ओगणसाठ साठ एकसठ पांसठ त्रेसठ चौसठ पांसठ छसठ छे ने, केटलुं सरस सहेलुं सहेलुं छे। तमारे पण बधाए आज वस्तु तमारी चोपड़ीमां लखवानी छे अने तमारी नोटमां पण लखवानुं रहेशे, जे हुं फोटो पाडीने मोकलीश ते पण तमारे तमारी नोटमां लखवानुं छे। अने आ तो तमारे खास लखवानुं छे कारण के परीक्षामां आ वस्तु तमने खास पूछाशे। चलो पांच अ छ ब सात अ, हवे आ अ ब शुं छे तो तमने याद हशे। हवे तमने बालमंदिर तो गया छो पण पहला ધોરણમાં તો આવ્યા જ નથી એટલે હવે કેવી રીતે ખબર પડે? તો સ્કૂલમાં ક્લાસ ચાલે છે બબ્બેના, ક્લાસ અ ક્લાસ બ, બરાબર છે? એવી રીતે સંખ્યા થાય છે કે તમે અમાં છો કે તમે બમાં છો, બરાબર છે? તો અહીંયા જુઓ, પાંચ અ છ બ અને સાત અ, પાંચ છ સાત, સાત પછી આઠ આવશે અને અ પછી શું આવશે? બ આવશે, આઠ પછી નવ અને બ પછી અ, નવ પછી દસ અને અ પછી બ, દસ પછી અગિયાર અને બ પછી અ, અગિયાર પછી બાર અને બાર પછી શું, અ પછી શું આવશે? અ પછી બ, બરાબર? ચલો હવે અહીંયા ગાડી નીચે જોઈએ આપણે, પંચ્યાસી પંચોતેર પાસઠ, હવે આ શું છે? તો કે આ ઊંધા એકડા અહીંયા આપેલા છે, પણ ઊંધા એકડા કેવી રીતે આપ્યા છે? ઊંધી ગણતરી કરવાની છે, તો તમને મેં ઉપર પણ સહેલી રીત બતાવી હતી તે જ પ્રમાણે આપણે કરવાનું છે। ચાલો છની આગળ કેટલા આવશે? તમને એકડા તો આવડે છે ને, એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે તો આવડે છે ને તમને, બરાબર? જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, બરાબર? તો અહીંયા ગાડી આપણે છની આગળ કેટલા લેવાના છે? છની ઉપર કેટલા છે? પાંચ, પાંચ અડે પાંચ, પાંચની આગળ શું, છની આગળ શું છે? પાંચના પાંચ મૂકી દેવાના છે। હવે પાંચની ઉપર કેટલા છે? પાંચની આગળ શું આવે? ચોગડે ચાર, પાંચના પાંચ, ચાર પછી શું આવશે? તગડે ત્રણ, પાંચના પાંચ, તગડે ત્રણની ઉપર શું આવે? બ ગડે બે, પાંચના પાંચ, હવે બ ગડે બેની ઉપર શું છે? એક અડે એક, પાંચના પાંચ, બરાબર છે? ચલો હવે આગળ આપણે જોઈએ છે નીચે, પંચાવન પચાસ પિસ્તાળીસ, તો હવે આય ઊંધા એકડા છે, તો હવે દસ દસની ગણતરી તો આપણે કરી દીધી, પણ હવે આ કેવી રીતે કરીશું? કોકમાં ઝીરો આવે છે અને અમુકમાં પાંચ આવે છે, તો તો આપણે ઉલટી ગણતરી કરીશું, બરાબર છે? વેળાની ગણતરી કરીશું, પહેલાં આપણે પાંચ ગણી કરીએ, એક બે ત્રણ ચાર અને પાંચ, અહીં આપણા પાંચ આવે છે એ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? તો ચાલો હવે આપણે સંખ્યા ગણીએ છીએ, પિસ્તાળીસ, તો પિસ્તાળીસની ઉપર શું આવશે? ચુમ્માલીસ, તેતાલીસ, બેતાળીસ, એકતાલીસ અને એકતાલીસની પછી ચાલીસ, એકતાલીસની પહેલાં શું આવે? ચાલીસ આવે, એકતાલીસની પહેલાં શું આવે? અહીંયા ચાલીસ, તો હવે ચાલીસમાં ફરીથી પાંચની સંખ્યા કરીશું। તમારે અહીંથી પણ ગણી શકો છો અને તમે અહીંથી પણ ગણી શકો છો, બરાબર? ચાલીસની ઉપર શું આવે? ઓગણચાલીસ, આડત્રીસ, સાડત્રીસ, છત્રીસ, તગડ પાછળ પાંત્રીસ, તો અહીંયા આગળ તગડ પાછળ પાંત્રીસ, ચલો હવે ફરીથી પાંત્રીસ, પાંત્રીસ પછી તગડ છગડ છત્રીસ, છત્રીસ સોરી તગડ પાછળ પાંત્રીસની પહેલાં શું આવશે? તગડ ચોગડ ચોત્રીસ, બે તગડા તેત્રીસ, બત્રીસ, એકત્રીસ, ત્રીસ, તગડે મીંડે ત્રીસ, તો હવે ત્રીસની ઉપર જોઈએ આપણે, ત્રીસની ઉપર ઓગણત્રીસ, આ અઠ્યાવીસ, સત્યાવીસ, છવ્વીસ, બગડ પાછળ
पच्चीस थया ने। चलो हवे फरीथी पाछा ऊंधा एकड़ा लईए, पच्चीस पछी पच्चीस नी उपर शुं आवे, चौबीस तेवीस बावीस एकवीस वीस। आपणी संख्या पूरी थई गई ऊंधा एकड़ानी। हवे वीस ओगणीस अढार, आ तो एक एक ज छे बराबर ने। चलो वीसनी ऊपर शूँ आवे, ओगणीस, ओगणीसनी ऊपर शूँ आवे अढार, अढारनी ऊपर शूँ आवशे सत्तर, सत्तरनी ઉપર શું આવશે સોળ, સોળની ઉપર શું આવશે પંદર, પંદરની ઉપર ચૌદ અને ચૌદની ઉપર તેર। હવે નીચેની સંખ્યા જોઈએ, ચાલીસ આડત્રીસ અને છત્રીસ। આ પણ કેવી સંખ્યા છે? ઊંધા એકડા છે। ઊંધા એકડામાં આપણે હવે કેવી રીતે કરીશું? બે બેની ગણતરી છે, જો ચાલીસ એક બે, આપણે બેની જ ગણતરી રાખવાની। ચાલીસની પછી શું આવે? ચાલીસની ઉપર શું આવે? ઓગણચાલીસ આડત્રીસ, તો અહીંયા છે આડત્રીસ, છે આડત્રીસ, પછી આડત્રીસની પહેલાં શું આવશે? સાડત્રીસ, છત્રીસ, છત્રીસ છે, છે છત્રીસ પછી શું આવશે? છત્રીસ પછી શું આવે? છત્રીસ પછી પાંત્રીસ, ચોત્રીસ, તો અહીંયા તગડ ચોગડ ચોત્રીસ, ચોત્રીસ પછી તેત્રીસ, બત્રીસ, તગડ બગડ બત્રીસ, ચાલો તગડ બગડ બત્રીસ પછી એકત્રીસ, ત્રીસ અહીંયા તગડે મીંડે ત્રીસ, ત્રીસ પછી ત્રીસની ઉપર શું આવે? બગડ નવ્વાણ ઓગણત્રીસ, બગડ આઠડ અઠ્યાવીસ। ચલો બગડ આઠડ અઠ્યાવીસની પહેલાં શું આગળ શું આવે? બગડ સાતડ સત્યાવીસ, બગડ છગડ છવ્વીસ। તો બાળકો તમારે આ વસ્તુ ખાસ મોઢે કરવાની છે, ધીરે ધીરે લખજો, પણ લખાય તો તમારું જશે જ અને આવડી પણ બધાને જ જશે, બરાબર। જ્યારે આપણે સ્કૂલો ખુલશે ત્યારે બધા મળીશું, અથવા તો તમે નોટ ચેક કરાવવા આવો ત્યારે મળીશું। તમને જો ના આવડે તો તમે મારી પાસે જરૂરથી આવજો, હું તમને બધાને આ વસ્તુ શીખવાડીશ, બરાબર છે। પણ તમારે લખવાનું તો છે જ, બરાબર। તો ચલો બધા ફટાફટ તમારી નોટ અને ચોપડીમાં આ વસ્તુ લખી કાઢો। ત્યાં સુધી બાય બાય।